નમસ્કાર મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી જુમાવ આજે વાત કરીશું ધોરણ અગિયાર અને વિષય ઇતિહાસ વાર્ષિક પરીક્ષાનો નવી બ્લૂ પ્રિન્ટ આધારિત સંપૂર્ણ એસી ગુણનો મિત્રો સો ટકા સાચું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી જેથી તમને ધોરણ બાર સુધીના અવનવા વિડીયો સૌથી પહેલાં મળી રહે વિભાગેની વાત કરીએ તો નીચે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને મિત્રો જવાબ લખવાનો છે સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી તો સાચો જવાબ આવશે ડી મદુરાઈની અંદર ધોળાવીરા ભારતના કયા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે તો સાચો જવાબ આવે છે સી ગુજરાત આર્યનું મૂળ વતન ક્યાં હોવાનું મનાય છે તો સાચો જવાબ આવે છે એ યુરેશિયા સળ દર્શન એટલે શું તો છ દર્શન એટલે સાચો જવાબ આવશે મિત્રો ડી પ્રશ્ન નંબર પાંચ અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધથી થયું તો ડી કલિંગ કયા ગુપ્ત રાજવી નેપોલિયન કહેવામાં આવે છે તો બી લીલાવતી અને બીજ ગણિત ગ્રંથો કયા શાસ્ત્રીએ લખ્યા છે તો સી ભાસ્કરાચાર્ય કવાલી અને સિતાર સાથે સંકળાયેલું કોણ છે તો મિત્રો અમીર ખુસરો પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું તો સાચો જવાબ આવે છે એ ઈસવીસાંત પંદરસોને છવ્વીસમાં જહાંગીરની બેગમ નૂરજહાંનું મૂળ નામ શું હતું તો બી આવે છે સાચો જવાબ મેહરુ બ્રિઝાહ વિભાગ બી નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો દસ પ્રશ્નો દસ ગુણના પૂછાશે મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું મહાવીર સ્વામીનું મૂળ નામ વર્તમાન હતું સામ્રાજ્ય વિસ્તારની સ્પર્ધામાં કયા કયા રાજ્યો હતા તો વચ્ચ એટલે કે કૌસંબી અવંતિ ઉજ્જૈન કોશલ એટલે શ્રીવસ્તી અને મગધ ગિરિવ્રજ કયા રાજાએ બે અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા હતા તેના સાસણકારને કયો ઉપનામ અપાયું છે તો પુષ્યમિત્ર શુંગે બે મિત્રો અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા હતા જેના કારણે શુંગવંશના સાસણકારને મેઘ પુનઃ ઉદ્ધાર યુગ ઉપનામ અપાયું છે વૈષ્ણવ સંપ્રદાયની રચના કઈ ઉર્મીઓથી થયેલી હતી તો વૈષ્ણવ સંપ્રદાયના મૂળ દેવોની ઈશ્વર પર પ્રેમ રાખવો ઈશ્વરના શરણે જવું ઈશ્વરને પોતાના જીવન સર્વસ્વ જેવો લેખવો વગેરે ઉર્મિઓ પર વૈષ્ણવ સંપ્રદાયની રચના થયેલી છે ધારાનગરી શહેરનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો માળવાના પરમાર વંશના રાજા ભોજે પોતાની રાજધાની ધારાનગરી નામનો શહેરનું નિર્માણ કરાવ્યું હતું હુમાયુનામા કોણે લખ્યું છે તો હુમાયુનામા હુમાયુની બહેન ગુલબદન બેગમે લખ્યું છે જેમાં તેણે હુમાયુની સિદ્ધિઓનું વર્ણન કર્યું છે કયો પ્રદેશ દખણ તરીકે ઓળખાય છે તો વિધ્યાંચલ પર્વતમાળાથી તુંગ ભદ્રા અને કૃષ્ણા નદી સુધીનો પ્રદેશ દખણ તરીકે ઓળખાય છે રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ પ્રથમ ઇલોરામાં કયું મંદિર બંધાવ્યું હતું તો રાષ્ટ્રકૂટ રાજા ક્રિશ્ન પ્રથમે ઇલોરાની અંદર કૈલાસ મંદિર બંધાવ્યું હતું દિલ્હીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી તો શિયાબુદ્દીન ઘોરીએ રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણને પરાજય આપી દિલ્હીની અંદર દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી આગ્રાની અંદર આવેલો મિત્રો તાજ મહેલ કોણે બંધાવ્યો હતો શા માટે તો મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાને પ્રિય બેગમ મુમતાજની યાદમાં મહેલ બંધાવ્યો હતો વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો દરેક પ્રશ્નના બે ગુણ છે અનુવૈદિક રાજકીય વ્યવસ્થા મિત્રો તમારે લખવાની છે બીજો પ્રશ્ન છે ગૌતમ કેવી રીતે બુદ્ધ બન્યા તેનો જવાબ અહીં મિત્રો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર ત્રેવીસ સિકંદર ભારતની વાયવ્ય સરહદે રાજ્ય વિસ્તાર કરવામાં સાથી સફળ રહ્યો તેનો પણ મિત્રો જવાબ જોઈ શકો છો બુદ્ધકાલીન પ્રજાસતાક રાજ્યો કયા કયા છે તો આ પ્રમાણે હતા જે તમે મિત્રો જોઈ શકો છો ભારતીય સંસ્કૃતિ અને વિદેશી સંસ્કૃતિનો સમન્વય કેવી રીતે થયો પ્રશ્ન નંબર છવ્વીસ મોઢેરાનું સૂર્યમંદિરની વિશેષતા જણાવો તો વિશેષતા આપણે અહીં લખી છે પ્રશ્ન નંબર સત્યાવીસ ગુજરાતનો સુલતાન મહેમૂદને બેગડોનું ઉપનામ સાથી મળ્યું

ધર્મેતર સાહિત્યને સૌથી શ્રેષ્ઠ સાહિત્ય માનવામાં આવતું હતું તો સંપૂર્ણ મિત્રો જવાબ આપણે અહીં આપી દીધો છે જે તમે જોઈ અને અભ્યાસ કરી શકો છો હડપ્ય મુદ્રાઓ વિશે માહિતી આપો તો એની પણ માહિતી અહીં આપી દીધી છે ત્યારબાદ મુખ્ય ઉપનિષદોના નામ જણાવો તો મિત્રો ઉપનિષદ જે છે એના આપણે એકસો આઠ જે સંખ્યા હતી એમાં મહત્વના જે અગિયાર ઉપનિષદો છે એના નામ અહીં લખી દીધા છે સૂત્ર સાહિત્ય એટલે શું તો એના પણ મિત્રો છ વિભાગ છે એ આપણે સંપૂર્ણ મિત્રો તમને સમજાવટ માટેના જવાબો આપ્યા છે જે તમે સ્ટોપ કરીને જોઈ શકો છો ત્યાર પછી આગળ વાત નંબર વિદેશો સાથેના સંબંધો સ્પષ્ટ કરો તેના પણ મિત્રો આપણે અહીં સંપૂર્ણ જવાબો આપેલા છે પ્રશ્ન નંબર ચોત્રીસ અશોકના શિલાલેખમાંથી કયો સંદેશ મળે છે તો એના શિલાલેખના મિત્રો સંદેશો આપણે અહીં લખી દીધા છે પ્રશ્ન નંબર પાંત્રીસ પ્રાચીન ભારતમાં દુનિયાના કયા કયા દેશોનો સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થયો હતો તો એનો પણ મિત્રો જવાબ આપણે લખી દીધો છે તો આ પ્રકારે જવાબ જે છે એ તમે લખી શકો છો પ્રશ્ન નંબર છત્રીસ વિજયનગર સામ્રાજ્યમાં સોનાના સિક્કાઓ કયા નામથી ઓળખાતા હતા તો મિત્રો વરાહ નામથી ઓળખાતા હતા વિભાગ ઈની વાત કરીશું દરેક પ્રશ્નના ચાર ગુણ રહેશે પાંચ પ્રશ્નો પૂછાશે એટલે કે વિભાગ ઈ વીસ ગુણનો રહેશે વિસ્તારપૂર્વક જવાબ આપવાનો રહેશે વૈદિક ધર્મ વિશે માહિતી આપો તો મિત્રો વૈદિક ધર્મ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આપી દીધી છે આ પ્રકારે તમે પણ જવાબ જે છે એ લખી શકો છો ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર આડત્રીસ જૈન ધર્મે આપેલ સામાજિક અને સાહિત્યિક પ્રદાનનો વિસ્તૃત વર્ણન કરો તો એનો પણ જવાબ મિત્રો તમે અહીં જોઈ શકો છો તો આ પ્રકારે આપણે જવાબ આપતા રહીશું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જે છે એ આપણે આપી દીધું છે વિડીયો બહુ મોટો ન બને એના માટે આપણે બધા પ્રશ્નોની જે છે ચર્ચા નથી કરતા ત્યાર પછીનો પ્રશ્ન છે સંગમ સાહિત્ય વિશે તમારા વિચારો સ્પષ્ટ કરો તો એના પણ મિત્રો સંપૂર્ણ વિચારો આપણે અહીં રજૂ કરેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાલીસ ચંદ્રગુપ્ત તૃતીય ગુપ્ત વંશનો શ્રેષ્ઠ રાજવી હતો ચર્ચા કરો તો એનો પણ જવાબ મિત્રો અહીં આપણે જે છે એ આપી દીધેલો છે આ પ્રકારનો જવાબ તમારે આપવાનો રહેશે ત્યાર પછી આગળ વાત કરીશું વાસ્કો દ ગામા ભારતમાં આગમન પર નોંધ તૈયાર કરો તો એની પણ નોંધ આપણે તૈયાર કરી દીધી છે તમામ મિત્રોને આપ વાર્ષિક પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ આવી જ રીતે મિત્રો તમે પેપર સોલ્યુશન જોતા રહો અને તમારી વાર્ષિક પરીક્ષામાં સારામાં સારો મિત્રો મેરિટ મેળવો તેવી ભગવાનને પ્રાર્થના જો વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો બીજા વિષયના પણ આપણે સોલ્યુશન આપણી ચેનલમાં મૂકી દીધા છે એ પણ જો તમે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને હમણાં જ ચેક કરી શકો છો